સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ ઓફ હેરનું 2022નું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલાએ રિબિન કાપીને ઓપનિંગ કર્યું હતું. હિંમતનગર નગરપાલિકા દ્વારા આર્ટ ઓફ હેર 2022નું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલા અને પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આર્ટ એન્ડ પેઇન્ટિંગ નગરપાલિકાના સંયોજનથી એમ 2 વર્ષથી કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાના લોકડાઉનમાં કલા પ્રેમીઓ ઘરે બેસીને વિવિધ પ્રવૃત્તિ કરીને પેઇન્ટિંગ બનાવીને આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર શહેરના 18 જેટલા આર્ટિસ્ટોએ ભાગ લઈને 500થી વધુ ચિત્રો પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેનાલ ફ્રન્ટ પાસે આર્ટ ઓફેર 1 દિવસ માટે એક્ઝિબિશન આયોજન કરતા શહેરના લોકો જોવા માટે ઉમટ્યા હતા. પ્રોફેસર, તબીબ, શિક્ષક, કોમ્પ્યુટર એન્જિનિયરોએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં પેઇન્ટિંગ, પેપર આર્ટ, ક્રાફ્ટ સાથે આર્ટિસ્ટોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું, જેમાં સારા પેઇન્ટિંગ અને ચિત્રકલા કરનારને ઇનામ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. હું હિતેશ પંચાલ, આર્ટિસ્ટ, અને હું હિંમતનગરથી છું. અમે છેલ્લા લાસ્ટ યર એકવાર અમે આર્ટ ઓફ હેરનું આયોજન કર્યું હતું હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત, અને એનું આયોજન બધું મેં કર્યું હતું. અને એમાં અમે હિંમતનગરની અંદર જે આ કલાકારો છે, જે પેઇન્ટિંગ બનાવે છે, પેપર આર્ટ બનાવે છે, ક્રાફ્ટ વર્ક બનાવે છે, એ લોકોને અમે ગોતી ગોતીને એ લોકોને એક્ઝિબિશન માટે પ્લેટફોર્મ આપતા હતા. તો લાસ્ટ યર કર્યું, એમાં રિસ્પોન્સ સારો એવો મળ્યો હતો અમને, પ્રતિસાદ. તો એને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ અમે એક નવા આર્ટિસ્ટોને, જે ગત વર્ષે આર્ટિસ્ટ હતા એના સિવાયના બીજા નવા આર્ટિસ્ટોને અમે આ વર્ષે એક્ઝિબિશન માટે અમે પાર્ટિસિપેટ કરાવડાવ્યા છે. અને લગભગ આ એક્ઝિબિશનની અંદર 18 જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધું, જેની અંદર પેઇન્ટિંગ છે, પેન્સિલ સ્કેચ છે, પેપર આર્ટ છે, વુડન આર્ટ છે, એવા અલગ અલગ આર્ટ અમે અહીં એક્ઝિબિશન માટે પ્રદર્શિત કર્યા છે. અને આ આયોજન નગરપાલિકા દ્વારા અમને કરવા દેવામાં આવ્યું છે, અને હું ખૂબ ખૂબ આભારી છું નગરપાલિકાનો. અને આ આર્ટિસ્ટો પ્રોપર હિંમતનગરના છે, કે જેની લોકડાઉનની અંદર જે લોકોએ વર્ક કર્યું છે એ લોકોએ સારું એવું વર્ક અહીં લઈ આવે છે, અને એમને એક્ઝિબિશન અમે ઉપસ્થિત કરવામાં આવ્યું છે.